નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી વિગત મુજબ રાજસ્થાનના અલવર જિલ્લામાં કિશનગઢનો 25 વર્ષીય વાસિમ આંસુ ખાન થોડા દિવસ પહેલા હરિયાણાથી ટ્રકમાં માલ સામાન લઈને વાપી જવા નીકળ્યો હતો, ત્યારે ગત તારીખ 2 રાત્રે કડોદરા રોડ પર નીલમ હોટલ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માર સર્જાયો હતો, જેમાં વાસિમને માથામાં અને જમણા હાથમાં ઈજા થઈ હતી, જેથી તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો હતો. દરમિયાન દર્દીને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. દર્દી વાસિમ અને તેના સંબંધીઓએ કહ્યું હતું કે સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઈજા પામેલા વાસિમની સારવાર ડોક્ટરોએ શરૂ કરી તેના માથામાં ટાંકા લીધા હતા. બાદમાં ત્યાં એક સર્વન્ટે અર્ધ બેભાન હાલતમાં રહેલા દર્દીના હાથમાં ટાંકા લીધા હતા. જો કે મોડી રાત્રે દર્દીને સંપૂર્ણ ભાન આવતા તેણે પોતાના શર્ટના અને પેન્ટના ખિસ્સા ચેક કર્યા હતા, ત્યારે તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 13,000 ગાયબ હોવાના આક્ષેપ કર્યા હતા. ये अपने यहीं पर हुई थी वापिस अपन तरफ. फिर ये अस्पताल में क्या हुआ आपके साथ? इसमें पैसे निकाले थे मेरे. किसने? उसने डॉक्टर ने तो नहीं, वो दूसरा बंदा था, उसने पैसा निकाले थे मेरे. 14,000 रुपए थे. और ये हाथ पे किसने टाके मारे आपके? ये हाथ में वो झाड़ू वाला था. दिखाओ सरवन बोलने का. दिखाओ झाड़ू वाला ने. दिखाओ हाथ. ये किसने मारे टाके? ये झाड़ू वाले ने टाके मारे हैं जी. નવાઈની વાત તો એ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દર્દીના ટાંકા લે છે, પણ હવે સર્વન્ટ એટલે કે સફાઈ કામદાર દર્દીના ટાંકા લેતા હોવાના આક્ષેપથી અન્ય દર્દી સહિત વ્યક્તિઓ ચોંકી ઉઠ્યા હતા અને ગભરાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે, જેને લીધે સિવિલમાં ચકચાર મચી ગઈ છે. જો કે આ ટાંકા ડોક્ટરના કહેવાથી લીધા કે સર્વન્ટે પોતાની મરજીથી દર્દીના ટાંકા લીધા છે તે અંગે હકીકત જાણવા મળી નથી.